नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 8 फेब्रुआरी जो ये आज ना समाचार। रापर तालुका ना लखागढ़ में ढींगाणू थयुं। लग्न में आवेल जानैया पैकी एक नु आ ढींगाणा में मृत्यु थयुं। गुनाखोरीनું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે તેવા વાગડ પંથકમાં સોમવારની સાંજે એક જ દિવસમાં હત્યાના બે બનાવથી ભારે ખળભળાટ મચી ગયો છે। રાપર તાલુકાના લખાગઢમાં લગ્નમાં પારિવારિક અદાવત બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ગાંધીધામ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ દલપતભાઈ સોલંકીની હત્યા નિપજાવાઈ હતી, જ્યારે તેમના પુત્ર સહિત અન્ય 3 જણાને ગંભીર ઈજાઓ પહોંચી છે। સાંજના અરસામાં બનેલા આ બનાવના પગલે રાપર તાલુકા સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર પ્રસરી છે। લખાગઢમાં બનેલા હત્યાના બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સાંજે 5-6 વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો। પ્લાસમાંથી જાન આવી હતી। સવારે લગ્ન પૂરા થઈ ગયા બાદ સાંજે જાનમાં આવેલા લોકો અને ગામના લોકો વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ હતી। આ બબાલે પલભરમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટોળાએ ધારિયા, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જાનમાં આવેલા લોકો ઉપર હુમલો કર્યો હતો। આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા ગાંધીધામ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ દલપતભાઈ ઉપર પણ ટોળાએ હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી। હુમલામાં તેમના પુત્ર અને અન્ય 2 જણાને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચી છે। બનાવની જાણ થતાં આડેસર પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। મિશન ઇન્દ્રધનુષ 4.0 3 તબક્કા 7 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 4 એપ્રિલ। ગર્ભવતી મહિલાઓને ટિટનસની રસી જરૂર લગાવો। સમજદારી બનો, કોરોના મહામારી દરમિયાન બાળકોને રસી અચૂક મુકાવો। તમામ રસી વિના મૂલ્યે અપાય છે। તમામ માહિતી માટે નજીકના સરકારી દવાખાના અથવા ANM આશાબહેનની મુલાકાત લ્યો। જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભુજ દ્વારા પ્રસારિત। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।